ચાલો જુઓ, આપણે ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ છે એ જોઈ ગયા, ત્યાર પછી એનો ઉપયોગ કરીને બે એક સૂત્રો તારવવાના છે, જેમાં પહેલું છે કાર્ય અને ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમની મદદથી ડેલ્ટા યુ બરાબર ક્યુ વી સૂત્ર તારવો, અથવા ડેલ્ટા યુ એટલે આંતરિક ઊર્જાનો ફેરફાર છે અને ક્યુ વી શું દર્શાવે છે, વી સફિક્સમાં છે, એનો મતલબ એમ થાય કે અચળ કદે થતો, ક્યુ એટલે ઉષ્માનો ફેરફાર છે, અચળ કદે થતો ઉષ્માનો ફેરફાર એ આંતરિક ઊર્જાના ફેરફાર જેટલો હોય છે તેમ સાબિત કરો એમ પણ કહી શકાય. તો જો આપણે અહીંયા શરૂઆત કરી છે કે વાયુમય પ્રક્રિયાઓ અચળ દબાણ હેઠળ થતી હોય ત્યારે, જે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકોને નિપજો બધાય વાયુમય સ્થિતિમાં હોય, એવી પ્રક્રિયાઓ જ્યારે અચળ દબાણ હેઠળ થાય છે ત્યારે પ્રણાલીના કદમાં ફેરફાર થાય છે. બીજું કે જો પ્રણાલીનું કદ વધે તો પ્રણાલી દ્વારા કાર્ય થાય છે તેમ સમજવાનું, બરાબર, કે પ્રક્રમ દરમિયાન એટલે કે પ્રક્રિયા દરમિયાન પ્રણાલીના કદમાં વધારો થાય તો પ્રણાલી દ્વારા કાર્ય થાય છે તેમ સમજવું, અને જો કદમાં ઘટાડો થાય પ્રક્રિયા દરમિયાન તો પ્રણાલી પર કાર્ય થાય છે તેમ સમજવાનું. જો પ્રણાલીના કદમાં વધારો થાય તો પ્રણાલી દ્વારા કાર્ય થયું, આવા સમયે ડબલ્યુનું મૂલ્ય ઋણ ગણવામાં આવે છે. જો પ્રણાલીના કદમાં ઘટાડો થાય તો પ્રણાલી પર કાર્ય થાય છે એમ સમજવું, અને આમાં ડબલ્યુનું મૂલ્ય ધન લેવામાં આવે છે. જો પ્રણાલીનું પ્રારંભિક કદ આપણે ધારી લઈએ V1 છે અને અંતિમ કદ V2 હોય, તેમજ લાગુ પાડેલ અચળ દબાણ બરાબર એ P જેટલું હોય, તો પ્રણાલી વડે થતું કાર્ય W, બરાબર, તો કાર્ય W બરાબર ખરેખર PV સૂત્ર છે. કોઈ પણ પ્રક્રમ માટે કે પ્રક્રિયા માટે કાર્યની ગણતરી કેવી રીતના થાય, તો એ પ્રક્રિયા સાથે સંકળાયેલ દબાણ અને કદનો ગુણાકાર એટલે PV. પણ અહીંયા P અચળ છે એટલે એમ નામ રાખ્યું. V કદમાં ફેરફાર થાય છે, પ્રારંભિક કદ V1 છે અને અંતિમ V2 છે, તો અંતિમ કદ V2 માઇનસ પ્રારંભિક કદ V1 એટલે આ W બરાબર PV જ છે, પણ કદમાં ફેરફાર થાય છે એ કેટલો, V2 માઇનસ V1 જેટલો. તો V2 માઇનસ V1 એ કદનો ફેરફાર છે જેને ડેલ્ટા V કહેવાય, તો W બરાબર P ડેલ્ટા V. પરંતુ જો પ્રણાલી દ્વારા કાર્ય થતું હોય, ચલો પ્રણાલી દ્વારા કાર્ય થાય તો W મૂલ્ય કેવું આવે, અહીંયા આગળ માઇનસ કરવા પડે, તો W બરાબર માઇનસ P ડેલ્ટા V. હવે આપણે ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમ મુજબ જાણીએ છીએ કે ડેલ્ટા યુ બરાબર ક્યુ પ્લસ W સૂત્ર છે, એટલે એ સમીકરણ નંબર એને 2 આપી દઈ. હવે આ સમીકરણ 1ની કિંમત એટલે કે W મૂલ્ય સમીકરણ 2માં મૂકતા પરિણામે શું થશે કે ડેલ્ટા યુ બરાબર ક્યુની જગ્યાએ ક્યુ છે, W કિંમત શું છે, માઇનસ P ડેલ્ટા V. તો W છે એની જગ્યાએ આપણે માઇનસ P ડેલ્ટા V મૂકી દીધું, તો ડેલ્ટા યુ બરાબર ક્યુ માઇનસ P ડેલ્ટા V થશે. આગળ કીધું કે જો, પરંતુ જો પ્રક્રમ દરમિયાન પ્રણાલીના કદમાં ફેરફાર ન થતો હોય, તો પ્રક્રિયા દરમિયાન જો પ્રણાલીનું કદ વધતું ન હોય ને ઘટતું ન હોય, એટલે કે એમાં ફેરફાર ન થાય, તો ડેલ્ટા V બરાબર શું થાય, 0, એટલે કે કદનો ફેરફાર છે એ શૂન્ય થઈ જાય, તો ડેલ્ટા V બરાબર 0. તો ડેલ્ટા V બરાબર અહીંયા 0 મૂકી દો તો શું થાય, ડેલ્ટા યુ બરાબર ક્યુ માઇનસ P ડેલ્ટા Vની જગ્યાએ 0, P ગુણ્યા 0 એટલે 0, માટે ડેલ્ટા યુ બરાબર ક્યુ. પણ અહીંયા મેં ક્યુ V લખી નાખ્યું, થાય ખરેખર ડેલ્ટા યુ બરાબર ક્યુ. અહીંયા પ્રણાલીના કદમાં ફેરફાર નથી થતો, તો કદ કેવું રહે છે, અચળ, તો અહીંયા અચળ કદ હોવાથી અહીંયા ક્યુ V સફિક્સમાં લખ્યું છે, V સફિક્સમાં છે એટલે શું દર્શાવે છે, અચળ કદે થતો ઉષ્માનો ફેરફાર થઈ ગયો. આ તો અચળ કદે થતો ઉષ્માનો ફેરફાર એ આંતરિક ઊર્જાના ફેરફાર જેટલો હોય છે. આવી ગઈ એની વસ્તુ આપણે જે કીધી હતી એ, રેડી? એ જ પ્રમાણે ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમનો ઉપયોગ કરી અને સાથે સાથે એન્થાલ્પી અવસ્થા વિધેય છે એ બેનો ઉપયોગ કરીને ડેલ્ટા H બરાબર QP સૂત્ર તારવાનું છે. ડેલ્ટા H બરાબર QP સૂત્ર તારવો, તો આપણે એન્થાલ્પી અવસ્થા વિધેય છે જેનું સૂત્ર H બરાબર U પ્લસ PV ભણી ગયા છીએ અને જાણી પણ છીએ. પ્રક્રમ માટે એટલે કે પ્રક્રિયા માટે, તો પ્રક્રિયાની અંદર તો ખબર છે કે પ્રારંભિક સ્થિતિએ પ્રક્રિયકો અંતિમ સ્થિતિએ નિપજો, તો પ્રારંભિક સ્થિતિએ એન્થાલ્પી અને આંતરિક ઊર્જાને કદને દબાણની બધાની વાત કરીએ તો આપણે જાણતા હોઈએ છીએ, અને અંતિમ સ્થિતિએ જોઈએ તો એના માટે ફેરફાર શબ્દ લાગુ પડે, તો એન્થાલ્પી ફેરફાર, તો આના માટે H છે એનો એન્થાલ્પી ફેરફાર ડેલ્ટા H, આંતરિક ઊર્જા ફેરફાર ડેલ્ટા U, અને આની આગળ ડેલ્ટા મૂકી કૌંસમાં PV. તો એકવાર ફેરફાર દબાણને લાગુ પડશે અચળ કદે થતી પ્રક્રિયાઓ માટે, અને એકવાર દબાણનો ફેરફાર લાગુ પડશે ત્યારે અચળ કદે થતી પ્રક્રિયામાં વિચારશું, એટલે ડેલ્ટા H બરાબર ડેલ્ટા U, અચળ દબાણે પ્રક્રિયા થાય તો P 12 કાઢી લેશું ને કદનો ફેરફાર જોવા મળે છે,
अचल कदे थती प्रक्रिया में दबाणनो फेरफार जोवा मळे एटले वी इंटू डेल्टा पी। परंतु जो प्रक्रिया अचल दबाण हेठळ थती होय, आपणे जोई गया तानी अंदर के एन्थाल्पीनी आ जे व्याख्या आपी हती एच बराबर यू प्लस पीवी, एमां आपणे कहता के प्रक्रिया अचल दबाण हेठळ थाय छे ने एमां वातावरणनुं अचल दबाण एक वातावरण लागू पड़े छे। एटले एन्थाल्पी शब्द ज्यारे आवे त्यारे एमां अचल दबाण छे गणी लेवानुं के रासायणिक प्रक्रियाओ अचल दबाण हेठळ थती होय छे। तो आमां अचल दबाण आवे तो डेल्टा पी बराबर शुं थई जाय, जीरो। तो चलो डेल्टा पी जीरो थई जाय तो वी इंटू डेल्टा पी जीरो एटले जीरो ई पद निकली जशे। तो डेल्टा एच बराबर वधे शुं, डेल्टा यू प्लस पी डेल्टा वी, आने कही दी समीकरण नंबर एक। आगळ वधीए के उष्मागतिशास्त्रना प्रथम नियम मुजब आपणे जाणीए छीए डेल्टा यू बराबर क्यू प्लस डब्ल्यू, परंतु अहींया प्रक्रिया अचल दबाणे थाय छे, परिणामे क्यू बराबर शू लखाय क्यू पी, कारण के आने क्यू उष्मानो फेरफार केटलो थाय, अचल दबाणे उष्माना फेरफार जेटलो थाय, एटले क्यू बराबर क्यू पी अचल दबाणे छे, एटले मात्र नीचे सफिक्समां पी दर्शायुं छे। अने अचल दबाणे थती प्रक्रियाओनी अंदर आपणे कीधुं छे प्रणाली द्वारा कार्य थाय छे, एटले के डब्ल्यू बराबर पी डेल्टा वी तो थाय, डब्ल्यू बराबर पी डेल्टा वी तो थाय, ए आपणे क्यां दर्शायुं हतुं, कार्य डब्ल्यू नुं आर्युं। अने एमां जो प्रणाली द्वारा कार्य थाय तो डब्ल्यू नुं मूल्य ऋण आवे, तो डब्ल्यू बराबर माइनस पी डेल्टा वी। हवे आ बे किंमतो छे आमां मूको तो डेल्टा यू एटले डेल्टा यू क्यूनी जगह क्यू पी, डब्ल्यूनी जगह माइनस पी डेल्टा वी। हवे आ डेल्टा यूनी किंमत एटले के समीकरण बेनी किंमत समीकरण एक में मूकता माटे डेल्टा एच बराबर डेल्टा यूनी जगह शू लखशू क्यू पी माइनस पी डेल्टा वी प्लस, तो प्लस पी डेल्टा वी समीकरण एक में है, एम नाम आ प्लस है माइनस है, आ बे कैंसल थशे एटले के उड़ी जशे। तो डेल्टा एच बराबर शू थे क्यू पी, आ डेल्टा एच एन्थाल्पी फेरफार है, क्यू पी ने शू कहवाय अचल दबाणे थतो उष्मानो फेरफार, अचल दबाणे थतो उष्मानो फेरफार ए एन्थाल्पी फेरफार जेटलो होय छे, एम चलो अहीं साबित थई गयुं। ने आंतरिक ऊर्जा आए एटले अचल कद तमने याद आवी जवुं जोईए बराबर, के अचल कदे थतो उष्मानो फेरफार ए आंतरिक ऊर्जाना फेरफार जेटलो होय छे। तो चलो आम आपणे उष्मागतिशास्त्रना प्रथम नियमनो उपयोग करी अने आ डेल्टा यू बराबर क्यू वी सूत्र अने डेल्टा एच बराबर क्यू पी सूत्र छे आपणे तैयार छे। चलो रेडी आटलू बधाने। હલો, ચાલો જુઓ છેલ્લે આપણે બે સમીકરણો તારવી ગયા, ડેલ્ટા યુ બરાબર ક્યુ વી એટલે કે અચળ કદે થતો ઉષ્માનો ફેરફાર એ આંતરિક ઉર્જાના ફેરફાર જેટલો હોય છે, અને બીજું સૂત્ર હતું ડેલ્ટા એચ બરાબર ક્યુ પી એટલે કે અચળ કદે થતો અચળ દબાણે થતો ઉષ્માનો ફેરફાર એ એન્થાલ્પી ફેરફાર જેટલો હોય છે। ત્યાર પછી આગળ વધીએ તો એક સૂત્ર તારવવાનું છે ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા એન જી, આરટી સૂત્ર તારવો। હવે અહીંયા ડેલ્ટા એન છે એ મોલનો ફેરફાર અથવા મોલનો તફાવત સૂચવે છે। હવે મોલનો તફાવત કેવી રીતના મળે તો કે નિપજોના કુલ મોલ માઇનસ પ્રક્રિયકોના કુલ મોલ, તમને કોઈ રાસાયણિક પ્રક્રિયા આપેલી હોય તો એમાં દરેક પ્રક્રિયકોને નિપજોની આગળના મોલ દર્શાવેલા હોય છે, તો એના પરથી તમને મોલનો ફેરફાર મળી જાય ડેલ્ટા એન। અને જી છે એ વાયુમય પ્રક્રિયા માટે દર્શાવે છે, જી છે એ કેના માટે છે, વાયુ રૂપ પ્રક્રિયાઓ માટે છે, એટલે કે ડેલ્ટા એન મોલનો તફાવત અથવા ફેરફાર છે, એટલે કે નિપજોના કુલ મોલ માઇનસ પ્રક્રિયકોના કુલ મોલ, બરાબર, જેને આપણે મોલનો ફેરફાર કે તફાવત કહેશું। તો જો અહીંયા શરૂઆતમાં જ કીધું છે કે જો પ્રક્રિયા દરમિયાન વાયુરૂપ પ્રક્રિયકોના મોલની સંખ્યા બદલાતી હોય, એટલે કે આ સૂત્ર વાયુરૂપ પ્રક્રિયાઓ માટે જ છે બરાબર, પ્રક્રિયા દરમિયાન વાયુરૂપ પ્રક્રિયકો છે એના મોલની સંખ્યા બદલાતી હોય અને પ્રક્રિયા અચળ દબાણ અને અચળ તાપમાને થતી હોય, દબાણ પી અચળ છે તાપમાન ટી પણ અચળ છે, તો પ્રણાલીનું કદ પણ બદલાય છે। જો આવી સ્થિતિમાં પ્રક્રિયા થતી હોય કે વાયુરૂપ પ્રક્રિયાની અંદર પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયકોના મોલની સંખ્યા બદલાતી હોય, ઉપરાંત એ પ્રક્રિયા અચળ તાપમાને અને અચળ દબાણે કરવામાં આવી હોય, તો પ્રણાલીના કદ છે એમાં પણ ફેરફાર થાય છે, એટલે કે પ્રણાલીનું કદ છે એ પણ બદલાય છે। આગળ વધીએ કે ધારો કે કોઈ વાયુરૂપ પ્રક્રિયકો છે એના મોલ આપણે એન1 ધારી લઈએ,
એ ધરાવતી પ્રણાલીનું દબાણ પી અને તાપમાન ટી આ બે અચળ રાખવામાં આવ્યા છે અને ત્યારે પ્રણાલીનું કદ કેટલું છે V1 છે અને પ્રક્રિયા થતાં વાયુરૂપ નિપજોના મોલ છે એ N2 દર્શાવ્યા છે જો અહીંયા પ્રક્રિયકોના મોલ N1 છે નિપજોના મોલ N2 છે પ્રારંભિક કદ V1 છે પ્રક્રિયાને અંતે પ્રણાલીનું કદ V2 હોય તો આદર્શ વાયુ સમીકરણ ચલો આદર્શ વાયુ સમીકરણ આપણે ભણી ગયા છીએ દ્રવ્યની અવસ્થા પ્રવાહી અને વાયુ ચેપ્ટરમાં પીવી બરાબર NRT તો પ્રણાલીની પ્રારંભિક અવસ્થા માટે પીવી બરાબર NRT લાગુ પાડીએ તો પી અને ટી બે અચળ છે દબાણ પી અને તાપમાન ટી જો શરૂઆતમાં કીધું છે અચળ છે એટલે પી બદલાશે નહીં કદ બદલાય છે પ્રારંભિક સ્થિતિએ કેટલું છે V1 N તો મોલનો જથ્થો બદલાય છે પ્રક્રિયકોના શરૂઆતની સ્થિતિએ મોલ આપણે N1 ધાર્યા છે જો પ્રક્રિયકોના મોલ N1 છે તો N1 આર વાયુ અચળાંક છે એ બદલાય નહીં ને ટી તાપમાન અચળ છે એટલે એમનામ રહેશે તો PV1 બરાબર N1RT અને અંતિમ સ્થિતિ માટે લાગુ પડીએ જ્યારે નિપજો મળે છે ત્યારે બરાબર તો ત્યારે આપણે જોયું કદ કેટલું થાય છે V2 અંતિમ સ્થિતિએ દબાણ પી તો અચળીએ એટલે PV2 બરાબર મોલ કેટલા થાય છે નિપજોના N2 તો એનની જગ્યાએ N2 આર અને ટી બે તો અચળ છે એટલે એમનામ રહેશે એટલે કે PV2 બરાબર N2RT તો હવે સમીકરણ આ એક PV1 બરાબર N1RT અને સમીકરણ બે PV2 બરાબર N2RT બેનો તફાવત લેતા તો PV2 ડાબી બાજુ છે આ બાજુ ડાબી બાજુ PV1 છે એ બેનો તફાવત એટલે PV2 માઇનસ PV1 બરાબર આ બાજુ જમણી બાજુ N2RT છે માઇનસ N1RT ચલો આમાંથી પી બેમાં છે એટલે કોમન કાઢો તો V2 માઇનસ V1 આમાં RT કોમન નીકળશે બેમાં છે એટલે તો N2 માઇનસ N1 ચલો V2 માઇનસ V1 એટલે કદનો ફેરફાર જેને કહેવાય ΔV એટલે V2 માઇનસ V1ની જગ્યાએ ΔV પી તો છે જ એટલે P ΔV N2 માઇનસ N1 એટલે N2 નિપજોના મોલ છે માઇનસ N1 પ્રક્રિયકોના મોલ છે એટલે મોલનો ફેરફાર અથવા તફાવત ΔN અને વાયુરૂપ પ્રક્રિયા છે એટલે સફિક્સમાં નીચે G લખ્યું છે વાયુરૂપ પ્રક્રિયા માટે RT બરાબર ΔN છે એ મોલનો તફાવત છે હવે આ સૂત્ર આપણે જોઈ ગયા હતા એન્થાલ્પી ફેરફારમાં આ સૂત્ર લીધું હતું ΔH બરાબર QP સૂત્ર તારવો એમાં ΔH બરાબર ΔU પ્લસ P ΔV આ સૂત્ર આપણે જોયું હતું એન્થાલ્પી ફેરફાર માટે અચળ દબાણે થતી પ્રક્રિયામાં તો આમાં અચળ દબાણે પ્રક્રિયા થાય છે એટલે V ΔP આવે પ્લસ અહીંયાથી V ΔP પણ ΔP 0 થઈ જાય અચળ દબાણે પ્રક્રિયા થાય તો લાટલું વધે તો આમાં આપણે P ΔVની આ કિંમત મૂકી દઈએ ΔNgRT તો જ્યાં P ΔV છે અહીંયા મેં ΔNgRT મૂકી દીધું તો આવી ગયું સૂત્ર આપણે જે તારવાનું હતું એ ΔH બરાબર ΔU પ્લસ ΔNgRT સૂત્ર હવે આ સમીકરણ એક આપી દઈએ આ સમીકરણ એકની અંદર આ ΔN મોલનો ફેરફાર છે એમાં આપણે જોઈએ કે નિપજોના મોલ છે એટલા જ પ્રક્રિયકોના મોલ હોય તો એટલે કે નિપજોના મોલ ઇઝ ઇક્વલ ટુ પ્રક્રિયકોના મોલ બરાબર તો ΔN બરાબર શું થાય નિપજોના મોલ માઇનસ પ્રક્રિયકોના મોલ ΔN શું થઈ જાય 0 ΔN 0 થાય તો આખું પદ જ નીકળી જાય તો ΔH બરાબર શું થઈ જાય ΔU થાય એવી જ રીતના નિપજોના મોલ ઇઝ લેસ ધેન પ્રક્રિયકોના મોલ હોય એટલે આનો અર્થ એ થયો કે નિપજોના મોલ કરતાં પ્રક્રિયકોના મોલ વધારે હોય તો ΔN કેવો થાય 0 કરતાં કેવો થશે પ્રક્રિયકોના મોલ વધારે હોય નિપજોના મોલ ઓછા હોય તો ΔN મોલનો તફાવત કેવો આવશે 0 કરતાં નાનો એટલે ઋણ મૂલ્ય આવશે તો અહીંયા આપણે જોઈ શકશું કે ΔU મોટો આવશે ΔH નાનો થશે એટલે ΔH લેસ ધેન ΔU થશે એવી જ રીતના જો કોઈ પ્રક્રિયા દરમિયાન કે કોઈ પ્રક્રિયા માટે નિપજોના મોલ વધારે હોય પ્રક્રિયકોના મોલ એના કરતાં ઓછા હોય એટલે આ ગ્રેટર ધેન કીધું છે તો ΔNનું મૂલ્ય ધન મળે ΔN ગ્રેટર ધેન 0 થાય કારણ કે મોલનો તફાવત વધે અને મોલનો તફાવત વધે તો ΔHનું મૂલ્ય ધન મળે કોના કરતાં ΔU કરતાં તો એવા સમયે ΔH ગ્રેટર ધેન ΔU થશે એટલે આ ત્રણ સંભાવનાઓ આ સમીકરણ એક પરથી આપણે વિચારી શકીએ ચાલો હવે આગળ વધીએ ઉષ્મા ગતિશાસ્ત્રના પ્રથમ નિયમની ઉપયોગિતાઓ પહેલી ઉપયોગિતા છે ઉષ્મા રસાયણ વિજ્ઞાનનો પાયો ઉષ્મા રસાયણ વિજ્ઞાનનો પાયો પ્રથમ નિયમ પર આધારિત છે ઉષ્મા રસાયણ વિજ્ઞાનનો જે પાયો છે એ પ્રથમ નિયમ પર આધારિત છે બીજું બંધ એન્થાલ્પી સર્જન એન્થાલ્પી દહન એન્થાલ્પી આંતરિક ઉર્જા ફેરફાર ΔU એન્થાલ્પી ફેરફાર ΔH વગેરે ઉષ્મા ગતિશાસ્ત્રના પ્રથમ નિયમનો ઉપયોગ કરી આપણે મેળવી શકીએ છીએ તો આપણે ઉષ્મા ગતિશાસ્ત્રનો પ્રથમ નિયમનો ઉપયોગ કરી ΔU બરાબર QV સૂત્ર તારવતા એમાં ΔU મેળવી શક્યા
એન્થાલ્પી ફેરફાર ડેલ્ટા એચ પણ મેળવી શકીએ. એવી રીતના દહન એન્થાલ્પી એટલે કે કોઈપણ પદાર્થને સળગાવવામાં આવે ત્યારે એમાંથી કેટલી ઉર્જા છૂટી પડે એની દહન એન્થાલ્પી કહેવાય. સર્જન એન્થાલ્પી એચ પ્રમાણે આપણે આગળ જોશું. અને બંધ એન્થાલ્પી, બંધ તૂટતા જે ઉર્જા છૂટી પડે છે એને બંધ એન્થાલ્પી કહીએ છીએ. તો આ વગેરે પ્રકારની ઉર્જાઓના ગણતરી કરી શકાય ઉષ્મા ગતિશાસ્ત્રના પ્રથમ નિયમનો ઉપયોગ કરીને, એટલે એની ઉપયોગિતા છે. એ જ રીતના પ્રમાણિત પરિસ્થિતિમાં એટલે એસટીપી એ બરાબર, એસટીપી છે એ પ્રમાણિત પરિસ્થિતિ છે. એ પરિસ્થિતિમાં સર્જન એન્થાલ્પી અને પ્રમાણિત દહન એન્થાલ્પીના મૂલ્યો છે એની પણ ગણતરી કરી શકાય છે. તો ચાલો આ થઈ ઉષ્મા ગતિશાસ્ત્રના પ્રથમ નિયમની ઉપયોગિતાઓ. ત્યાર પછી એની મર્યાદાઓ, બે મર્યાદાઓ છે કે કોઈ પણ પ્રક્રિયા આપમેળે થશે કે નહીં તે જાણી શકાતું નથી. ઉષ્મા ગતિશાસ્ત્રના પ્રથમ નિયમની મદદથી કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા આપમેળે થશે કે નહીં તેની માહિતી મળતી નથી, એટલે મર્યાદા છે. બીજું, જે રાસાયણિક પ્રક્રિયાઓ આપમેળે થાય છે એમાં પ્રક્રિયકોનું કેટલા પ્રમાણમાં નિપજોમાં રૂપાંતર થાય છે, આપમેળે થતી પ્રક્રિયાઓ છે એની અંદર લીધેલા પ્રક્રિયકોનું કેટલા પ્રમાણમાં નિપજોમાં રૂપાંતર થશે બરાબર, એની આગાહી પણ કરી શકાતી નથી, એટલે એ પણ એની મર્યાદા દર્શાવે છે. અહીં એક આપણે ઉદાહરણ લીધું છે આ વસ્તુ સમજવા માટે કે HCl અને NaOH વચ્ચે પ્રક્રિયા થઈ બરાબર, એસિડ છે ને આ બે જ, તો એ પ્રક્રિયા થઈ, NaCl ક્ષાર છે અને પ્લસ પાણી છૂટું પડે છે. સાથે સાથે આપેલી આ પ્રક્રિયા ઉષ્મા ક્ષેપક છે, તો કેટલી ઉર્જા છૂટી પડે છે, તો એ બાજુમાં લખ્યું છે પ્રાયોગિક રીતે કીધું છે કે 56 kJ પ્રતિ મોલ જેટલી ઉર્જા છૂટી પડે છે. હવે જો આ પ્રક્રિયા છે HCl અને NaOH વચ્ચે જે પ્રક્રિયા થાય છે અને ક્ષાર અને પાણી છૂટું પડે છે બરાબર, એ પ્રક્રિયા આપમેળે થાય છે કે એસિડના બેઝને ભેગા કરો એટલે ક્ષાર પ્લસ પાણી છૂટું પડે અને આટલી ઉર્જા છૂટી પડે. પરંતુ હવે તમે આના કરતાં ઉલટું વિચારો કે આ ક્ષાર અને પાણી આ બેને ભેગા કરવાથી HCl અને NaOH બને છે એ પ્રક્રિયા આપમેળે થશે કે નહીં બરાબર, એ પ્રક્રિયા આપમેળે થશે કે નહીં તે ચોક્કસપૂર્વક આપણે કહી શકતા નથી, અથવા એ પ્રક્રિયા આપમેળે થતી નથી, એટલે આ પૂર્વગામી દિશામાં થઈ પ્રક્રિયકોથી નિપજો તરફ જે પ્રક્રિયા થાય છે એ પ્રક્રિયા આપમેળે થાય છે, પરંતુ આ નિપજોમાંથી જે પ્રક્રિયકો બને છે એ પ્રક્રિયા આપમેળે થતી નથી. તો જો આ ઉષ્મા ગતિશાસ્ત્રના પ્રથમ નિયમની શું થઈ ગઈ, મર્યાદા, એટલે આપણે કીધું ને કે કોઈ પણ પ્રક્રિયા આપમેળે થશે કે નહીં તે જાણી શકાતું નથી, એનું એક આપણે આ ઉદાહરણ સમજાવ્યું છે. ત્યાર પછી આગળ એક બીજું ઉદાહરણ તમને સમજાવું ભૌતિક ફેરફારનું, કે એક રકાબીમાં બરફનો ટુકડો છે એ ઓરડાના તાપમાને રાખવામાં આવે તો એ વાતાવરણમાંથી ઉષ્મા મેળવી અને બરફ છે એ પીગળે છે, અને બરફે મેળવેલી ઉષ્મા છે એ વાતાવરણે ગુમાવેલી ઉષ્મા બરાબર હોય છે. આ ક્રિયા આપમેળે થાય, કહેવાનો મિનિંગ છે કે એક પાત્રની અંદર બરફનો ટુકડો લ્યો તો બરફનો ટુકડો છે એ આપમેળે પીગળે છે અને પ્રવાહી અવસ્થામાં પાણીમાં રૂપાંતર થાય છે, તો એને પર્યાવરણમાંથી ઉષ્મા મેળવી. હવે આ ક્રિયા આપમેળે થાય છે, પરંતુ આ છે એ પ્રથમ નિયમને આધીન છે, આપમેળે પ્રક્રિયા થાય છે. વાનાથી વિરુદ્ધ કરો કે જો તમે રકાબીમાં એ પાણી લીધું તો એ રકાબીમાં રહેલું પાણી છે એ હવે આપમેળે બરફમાં રૂપાંતરિત થઈ જતું નથી, એટલે એ ક્રિયા આપમેળે થશે કે નહીં તે ઉષ્મા ગતિશાસ્ત્રના પ્રથમ નિયમથી કહી શકાતું નથી. એટલે બરફનું પાણીમાં રૂપાંતર થાય એ પ્રક્રિયા આપમેળે થશે, પણ હવે એ પાણીનું છે એ રૂપાંતર પાણી ઉષ્મા ગુમાવી અને બરફમાં રૂપાંતર થશે કે નહીં એ નક્કી કરી શકાતું નથી. આ જ પ્રમાણે આપણે એ વસ્તુ સમજાવી, આવું જ હજી એક બીજું ઉદાહરણ લઈ કે પાણી ભરેલા બીકરમાં સાઈનું એક ટીપું નાખી તો એ ટીપું આપમેળે સમગ્ર બીકરમાં પ્રસરે છે અને પાણી છે એ રંગીન બની જાય છે. એ પ્રક્રિયા કેવી થાય છે, આપમેળે થાય છે. પણ આનાથી વિરુદ્ધ પ્રક્રિયા તમે વિચારો બરાબર, તો એ પ્રક્રિયા આપમેળે થશે નહીં. તો આ ઉષ્મા ગતિશાસ્ત્રના પ્રથમ નિયમની શું સૂચવે છે, મર્યાદા સૂચવે છે. ચાલો આટલું રેડી બધાને, ઓકે સરસ, ચાલો.